गुड मॉर्निंग डियर स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। बाळको परत करी शकाय तेवा डिबेंचर बहार पाड़वानी अने परत करवानी आम नोंध, अति महत्वना दाखला कोष्टकवाड़ी आम नोंध एनी वात करीए छीए, जेमा हवे छेल्ली रीत बाकी छे। पाना नंबर 114 दाखला नंबर 18 जुओ। सुंदरम लिमिटेड 1/7/17 ना रोज 301 एवा 8% 14,000 डिबेंचर 5% प्रीमियम थी बहार पाड़े छे। 30/6/23 ना रोज 330 नी किंमते परत करिया। चालो बाळको, मूळ किंमत आनी केटली छे? तो ये छे 300। खास समझजो, बहार पाड़ती वखते कंपनी 5% प्रीमियम थी बहार पाड़े छे, 300 ना 5% एटले 15, तो कंपनी ने प्रीमियम प्लस करी 315 मळशे, पण परत करती वखते कंपनी आपसे 330। तो बहार पाड़ती वखते पण मूळ किंमत करता वधु रकम एटले प्रीमियम थी बहार पाड़ेला छे, परत करती वखते पण मूळ किंमत करता वधु रकम એટલે પરત કરતી વખતે ડિબેન્ચર પરત પ્રીમિયમ। ચાલો જોઈએ 1/7/17 બાળકો, પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે છે। ચાલો કૌંસમાં આપણે લખીશું, આપણા ડિબેન્ચર છે બાળકો 14,000 ગુણ્યા 315 આવશે, કંપનીને મળે છે 5% પ્રીમિયમ, 300 ના 5% 15 એટલે 315। ચાલો તો એનો ગુણાકાર આપણે જોઈએ તો એ થશે 44,10,000। કેટલી રકમ આવશે બાળકો? 44,10,000, બરાબર। ચાલો હવે તમને ખબર છે બીજી આમનોંધ, એમાં તારીખ તો ઉપરની સેમ જ છે 1/7/17, ઉપરનું જે ખાતું જમા છે એ થશે ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 44,10,000। હવે બાળકો, ભવિષ્યમાં કંપની આપશે 330, ઉપરના 30 રૂપિયા મૂળ કિંમત 300, ઉપરના 30 આજે નુકસાન, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, કૌંસમાં 14,000 ડિબેન્ચર ગુણ્યા 30, 14 × 3 42, 4,20,000। હવે બાળકો, જે આજે નુકસાન છે એ ભવિષ્યનું દેવું છે, દેવું હંમેશા જમા, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા, નુકસાન જેટલી જ રકમ 4,20,000। હવે તે કેટલા ટકાના ડિબેન્ચર છે? તો 8% ડિબેન્ચર જાય છે જમા। બાળકો અહીંયા તમને ખબર છે ડિબેન્ચર ખાતે મૂળ કિંમત જ આવે, 14,000 ગુણ્યા મૂળ કિંમત 300 એટલે આવશે બાળકો 42,00,000। હવે ખાસ, ઉપરના 15 રૂપિયા જે કંપનીને મળેલા એ કંપનીની આજે મૂડી આવક કે મૂડી નફો, હજુ એ ખાતું જમા, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, કૌંસમાં 14,000 × 15 જોઈએ, ગુણાકાર કરીએ આપણે
210,000 થશે બાળકો, 210,000, ક્લિયર? એટલે ડિબેન્ચર જો વટાવથી બહાર પાડેલા હોય બાળકો, તો તમને ખબર છે અગાઉના દાખલાની જેમ બીજી આમનોનમાં વટાવ ધાર પ્રીમિયમથી બહાર પાડેલા હોય તો જામીનગીરી પ્રીમિયમ અનામત જમા. ચાલો, પરત કરવાની તારીખ છે 30/6/23. મુદતના અંતે કંપની ડિબેન્ચર પાછા માગશે. ડિબેન્ચર આવે 8% ડિબેન્ચર ખાતે ઉધાર, ઉપર રકમ તૈયાર જ છે 42 લાખ. દેવાનું ખાતું બંધ કરવાનું, એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. ચાલો, પરત પ્રીમિયમ 4,20,000, અને આપનાર છે બાળકો કોણ? સાબાસ, ડિબેન્ચર હોલ્ડર્સ એ આપનાર જમા. કૌંસમાં 14,000 × કંપની ભવિષ્યમાં પરત કરશે 330, આ બંનેનો ગુણાકાર આના ટોટલ જેટલો થવો જોઈએ, એટલે કે 46,20,000. ચાલો, હવે બાળકો આવશે છેલ્લી આમનોંધ, આજ તારીખ 30/6/23. હવે કંપની નાણાં ચૂકવશે કોને? તો ડિબેન્ચર હોલ્ડરને. તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. ચાલો, રકમ તૈયાર જ છે 46,20,000. ક્લિયર બાળકો? બસ, હવે છેલ્લે કરીશું સરસ મજાનો કુલ સરવાળો. ચાલો, કેલ્સી લઈ લેજો. 1,84,80,000 કેલ્સીમાં કરેલો છે, તમે પણ ટેલી કરી લેજો. 1,84,80,000. તો બાળકો, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી અને પ્રીમિયમથી જ પરત થાય છે, આ છેલ્લી શરત, મહત્ત્વનો દાખલો. હવે પછી આપણે આવું એક ઉદાહરણ લઈશું. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો બાળકો આજે જ કરી દેજો. ગુડ બાય, આવજો.